અને હવે નજર કરીએ સમાચાર સુપર ફાસ્ટ પર. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને મેઘરાજા ગંભરોશે. અનેક રાજ્યોમાં એનડીઆરએફની ટીમ એલર્ટ પર. કેરળમાં વરસાદનો ભારે કહેર. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. કેરળમાં ભારે વરસાદને પગલે 14 લોકોના મોત. કોચી એરપોર્ટ સુધી રવિવાર સુધી બંધ કરવામાં આવ્યું, તો મલ્લાપુરમાં એક જ પરિવારના 4 લોકોના મોત. કોલ્હાપુરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ. ખેતરો અને લોકોના ઘરોમાં પણ ઘણા ફૂટ પાણી ભરાયા. ભયજનક સપાટીએ પાણી પહોંચતા ઘણા પુલ પણ કરાયા બંધ. ઓરિસ્સામાં પણ પૂરને કારણે પરિસ્થિતિ વણસેલી રહી. ખાસ કરીને ઓરિસ્સાના બોલાંગીર જિલ્લામાં ખેતરો અને ગામડાઓમાં ભરાઈ ગયા વરસાદી પાણી. કર્ણાટકના બેલગાવી જિલ્લાના પૂરની સ્થિતિએ ભારે હાલાકી સર્જી. એક યુગલે પૂરથી બચવા માટે ઘરના છાપરા પર અને ઝાડ પર આશરો લીધો હતો. 2 દિવસ પછી તેમનું રેસ્ક્યુ કરાયું. કર્ણાટકના કોડાગુમાં કોફીના બગીચાઓમાં ભૂસ્ખલન થતા ભારે તારાજી સર્જાઈ. ભૂસ્ખલનથી કોફીના બગીચાઓનો સાથે સોથ વળી ગયો. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પૂરની સ્થિતિએ લોકો માટે મુશ્કેલી સર્જી. કેટલાક સ્થળોએ એનડીઆરએફે લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર પડી હતી. છત્તીસગઢના બજાપુરમાં રસ્તા ઉપર પાણી ફરી વળવાને કારણે સમગ્ર વિસ્તારનો વાહન વ્યવહાર લગભગ ખોરવાઈ ગયો. પૂરથી ઘણા રસ્તાઓ તૂટી ગયા. કેરળમાં ફરીથી પૂરની સ્થિતિ સર્જાઈ. ગત વર્ષની જેમ આ વખતે પણ ભારે પૂરથી જનજીવન ખોરવાઈ ગયું હતું અને સેનાએ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કવાયત હાથ ધરી. મહારાષ્ટ્રમાં ગઢચિરોલીમાં ભારે પૂરથી શહેર બેટમાં ફેરવાઈ ગયું. લોકોએ સામાન્ય જીવન જરૂરી વસ્તુઓ માટે પણ હોડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. શહેરમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવો માહોલ સર્જાયો. કર્ણાટકના કલબુર્ગીમાં પૂરને કારણે નદીઓ તોફાની બની છે. ભારે વરસાદને કારણે પુલો ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને લોકોની મદદે એનડીઆરએફ ઉતારવી પડી હતી. શિવમોગામાં પણ ભારે પૂરને કારણે શહેરોની ગલીઓમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. લોકોને પૂરના કારણે ઘરોમાં જ રહેવાની ફરજ પડી હતી. જનજીવન ખોરવાતા લોકો માટે સામૂહિક રસોડા શરૂ કરાયા. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં પૂરને કારણે પાવર પ્રોજેક્ટ્સનું કામ ખોરંભે ચડ્યું છે. એનડીઆરએફે ભારે જહેમત બાદ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. મહારાષ્ટ્રના સાંગલી બોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત. બોટમાં સવાર હતા 14 થી 15 લોકો. ભારે પૂરને કારણે બોટ પલટી ખાઈ જતા 9 લોકોના થયા મોત. ભારે વરસાદને કારણે કર્ણાટકમાં સર્જાઈ પૂરની સ્થિતિ. ચો તરફ જોવા મળ્યા તબાહીના દ્રશ્યો. તો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતા જનજીવન પર પડી માઠી અસર. મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ. બંને જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા. તો સીએમ ફડણવીસ હવાઈ નિરીક્ષણ કરવા નીકળ્યા અને ડિફેન્સની ટીમ દ્વારા ગ્રામજનોને રેસ્ક્યુ કરાયા. મધ્યપ્રદેશના જાંબુઆ ડુંગરાને જોડતો પુલ જળમગ્ન થયો. જીવ જોખમમાં મૂકીને પાર કરી રહ્યા છે લોકો પુલ. પુલ પર રેલિંગ ન હોવાથી થઈ શકે છે મોટી દુર્ઘટના. ભારે વરસાદથી વધી શકે છે નદીનું પાણી. મધ્યપ્રદેશના છિંદવાડામાં વરસાદનો કહેર. સતત વરસતા વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું. તો બિસાપુર રોડ પાસે અધવચ્ચે પશુઓ ફસાયા. પશુપાલક પણ ફસાઈ ગયો, જેનું દોરડાના સહારે પોલીસ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં પૂરની સ્થિતિ છે. મંદસૌરના મધારગઢ તહેસીલના ગામ અમરાપુરમાં એક ટ્રેક્ટર ફસાઈ ગયું. નાળા પરથી એક વ્યક્તિ ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હતો. ત્યાંથી પસાર થતા સમયે ટ્રેક્ટર નાળા પરથી લપસી પડ્યું અને પાણીમાં ગરકાવ થયું. ઓડિશામાં વરસાદનો કહેર યથાવત. ભારે વરસાદને કારણે ઓડિશાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ખોરવાયું જનજીવન. ઓડિશાના અંબોદલા રેલવે સ્ટેશન નજીક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી જળપ્રલય. જનજીવન થયું ઠપ. બંગાળની ખાડીમાં હવાનું દબાણ વધ્યું. તો દક્ષિણ ક્ષેત્રમાં કેટલીક જગ્યાએ મકાનોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું. કર્ણાટકના હુબલીમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ટ્રેન વ્યવહારને પડી અસર. અહીં આવતી તમામ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી, જેને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કોલ્હાપુર જિલ્લાના ચીખલી શિરોલીમાં ભારે વરસાદને કારણે તમામ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા. અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા. આવી સ્થિતિ સર્જાતા એનડીઆરએફની ટીમ લોકોની ભારે આવી. એનડીઆરએફની ટીમોએ ગામવાસીઓનું રેસ્ક્યુ કરી તેમને સહી સલામત જગ્યાએ લઈ ગઈ. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો. ઉપરવાસમાં સતત વરસાદને પગલે પાણીની આવકમાં થઈ રહ્યો છે સતત વધારો. ઇતિહાસમાં પહેલી વખત નર્મદા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા. અત્યાર સુધીમાં નર્મદા ડેમના 26 દરવાજા ખોલવામાં આવ્યા. પહેલા ગેટ નંબર 14 ખોલવામાં આવ્યો, પછી 10 દરવાજા 92 સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યા. ત્યારબાદ 26 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમની સપાટી 131 મીટર વટાવતા ખોલવામાં આવ્યા દરવાજા. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તંત્ર એલર્ટ પર. નર્મદા, છોટાઉદેપુર અને વડોદરાને એલર્ટ કરવામાં આવ્યા. ભરૂચમાં પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 4 જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો કરાઈ રવાના.
નર્મદા જિલ્લાના ગોરા ગામનો બ્રિજ બંધ કરવામાં આવ્યો. ડેમમાંથી પાણી છોડતા બ્રિજને બંધ કરવામાં આવ્યો. ગોરા બ્રિજને અવર જવર માટે કરાયો બંધ. નર્મદાના તિલકવાડા તાલુકાના સેવાડા ગામ નજીક હેરણ નદી બે કાંઠે વહેતા બ્રિજના સર્વિસ રોડ પર તિરાડ પડી. કરોડોના ખર્ચે હાલમાં જ બનાવાયો હતો બ્રિજ. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. 24 કલાક દરમિયાન ધનસુરા અને ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ. મોડાસા, માલપુર, મેઘરજ અને બાયડમાં નોંધાયો 1 ઇંચ વરસાદ. તાપી જિલ્લામાં મેઘમહેર યથાવત. પવન સાથે ક્યાંક ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ. નિઝર, કુકરમુંડા, ઉચ્છલ અને સોનગઢમાં મેઘરાજાની તોફાની ઇનિંગ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, પલસાણામાં વરસાદ. ઓલપાડ, ઉમરપાડામાં પણ સારો એવો વરસાદ નોંધાયો. નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતા આસપાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા. ભરૂચમાં નદી કાંઠાના 20 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. ભરૂચમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ભરૂચમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. દાહોદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડતા નદી નાળા ઉછલકાઈ ઉઠ્યા. સંજેલીમાં મામલતદાર કચેરી આગળ પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, લીંબડી, શિયાણી, પાણશીણા સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ. આસપાસ વરસાદમાં આગમન થતા વાતાવરણમાં પણ પ્રસરી ઠંડક. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. માલપુર, શામળાજી, મોડાસા, ઇસરોલ પંથકમાં ભારે વરસાદ. સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ. પંચમહાલ જિલ્લાના મેશ્રી નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો. ગોધરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. બોટાદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. લાંબા વિરામ અને અસહ્ય બફારા બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમદાવાદમાં મોડી રાતથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ. રાણીપ, ગોધા, ઘાટલોડિયામાં વરસાદ. સરખેજ, વેજલપુર અને પ્રહલાદનગરમાં પણ ભારે વરસાદ. અમદાવાદમાં પૂર્વ વિસ્તારને પણ વરસાદે ઘમરોળ્યું. વટવા, હાટકેશ્વર, મણિનગર, રાયપુર સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદને પગલે ક્વાંટ તાલુકાનો રામી ડેમ જવાનો રસ્તો ધોવાઈ ગયો. ખાંડેવાડા પાસે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા એક રસ્તો એક તરફથી ધોવાઈ ગયો. દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે લીંબડીની માછણ નદી બંને કાંઠે વહી પુલની ઉપર રહેલી ડ્રેલિંગ પણ તૂટી ગઈ. પાણી પ્રવાહના પુલ ઉપરથી પસાર થઈ રહ્યું છે. વહીવટીતંત્રના કોઈ પણ અધિકારી સ્થળ પર નહીં. લોકો જીવના જોખમે પસાર કરી રહ્યા છે પુલ. ખેડામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. કપડવંજ શહેરના ગાંધી બાવલા, કાછિયાવાડ, કુલવામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત. વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશી. જિલ્લાના ચાણસમાં, સિદ્ધપુર, હારીજ, રાધનપુર તેમજ વારાહી તાલુકાઓમાં વરસાદ પડ્યો. ડભોઈમાં પણ રાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાત્રે 12 વાગ્યાથી સવારે 7 કલાક સુધીમાં 40 મિલીમીટર વરસાદ વરસ્યો. આમ સિઝનનો કુલ વરસાદ 1045 મિલીમીટર નોંધાયો. પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત. જિલ્લામાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી. આગાહીના પગલે પાટણ જિલ્લાના ચાણસમાં, સિદ્ધપુર, હારીજ, રાધનપુર તેમજ વારાહી તાલુકાઓમાં વરસાદ પડ્યો. દાહોદમાં અવિરત વરસાદથી દૂધીમતી નદી બંને કાંઠે પુલ ઉપર 2 ફૂટ પાણીનો પ્રવાહ. ફાયર વિભાગની ટીમ નદી ઉપર તૈનાત. દેવગઢવાડિયામાં મધ્યરાત્રિથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ. શહેરીજનોના જનજીવન પર જોવા મળી અસર. ભારે વરસાદને કારણે બજારોમાં જોવા મળ્યો સન્નાટો, તો શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ. હવામાન વિભાગે આપી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. જિલ્લામાં ફરી વરસાદી વાતાવરણ બનતા લોકોમાં ખુશીનો માહોલ. પંચમહાલ જિલ્લાની હડફ ડેમમાં પાણીની આવક. ડેમનો ગેટ નંબર 1 ખોલવામાં આવ્યો. 1295 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. જળાશયની હાલની સપાટી 165.15 મીટર. પંચમહાલમાં જામ્યો વરસાદી માહોલ. જાંબુઘોડા પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. સૂકી નદી બંને કાંઠે વહેતી થઈ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જારી. છેલ્લા 24 કલાકમાં 70 ઇંચ વરસાદ કરતા વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને લઈને કવાંટ નગર જળબંબાકાર. ભારે વરસાદને પગલે વીજળી પણ દૂર. છોટાઉદેપુરની હેરણ નદી ગાંડીતુર બની. નદી કાંઠાના ગામોમાં પાણી ભરાઈ ગયા. કોસિંદ્રા ગામમાં પાણી ભરાઈ ગયા. કવાંટ તાલુકા અને ઉપરવાસમાં ભારે વરસાદની અસર. છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપુર આવતા બોડેલીના રાજ, બોડેલી, ચલામલી સહિત અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા. કોસિંદ્રા ગામના નાયક ફળિયામાં હેરણ નદીના પાણી ઘૂસી ગયા. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા પાણી. શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનદારો થયા ચિંતિત. છોટાઉદેપુરના કવાંજમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો. મામલતદાર કચેરીની બહાર વીજ વિભાગની વીજળી પડી ગઈ. મામલતદાર કચેરીની બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા તો સોસાયટીઓમાં પણ ભરાયા વરસાદી પાણી.
છોટાઉદેપુર ના કવાંટ માં ધોધમાર વરસાદ ખાબક્યો. એક જ રાત માં 10 ઇંચ વરસાદ ખાબકતા કવાંટ માં જળ બુંબાકાર ની સ્થિતિ સર્જાઈ. હેરણ નદી માં ઘોડાપુર આવતા કાંઠા ના ગામો માં પાણી ભરાયા હતા. છોટાઉદેપુર પંથક માં ધોધમાર વરસાદ. કવાંટ માં નાની ટોકરી ગામે કોઝવે પર પાણી ભરાઈ ગયા તો કોઝવે પર પાણી ફરીવર્તા મુશ્કેલી સર્જાઈ. છોટાઉદેપુર જિલ્લામાં ભરપૂર મેઘમહેર થી હેરણ નદી પરના પુલ પર અવરજવર બંધ કરવામાં આવી. પાણી લોકોના ઘરમાં ભરાઈ જાય તેવી ભીતિ સેવાઈ. કોસિંદાથી ચિખોદરા ગામ તરફ જવાના કોઝવે પર ભરાઈ ગયા વરસાદી પાણી. છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી હેરણ નદી બંને કાંઠે વહેતી થઈ ડભોઈ તાલુકાના છેવાડાના બે ગામ અરણિયા અને આસગોલ હજુ પણ સંપર્ક વિહોણા બન્યા. તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારે આ ગામની મુલાકાત લીધી. પાણીમાં મગર હોવાની પણ લોકોને દહેશત. નર્મદા ડેમમાં પાણી છોડાતા ભરૂચમાં અપાયું એલર્ટ. ગોલ્ડન બ્રિજ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બ્રિજ પર વધુ લોકો એકઠા ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતી રૂપ લેવાયા પગલાં. અંબાજી પંથકમાં ભારે વરસાદ શરૂ. 5 દિવસના વિરામ બાદ વરસાદે ફરી કરી પધરામણી. વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી. વરસાદને કારણે અંબાજીના બજારોમાં ભરાયા વરસાદી પાણી. દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયામાં વરસાદ. ઝાલોદ, લીમખેડા અને ફતેપુરામાં પણ વરસાદનું આગમન. દાહોદના કેદાર મંદિરમાં ભારે વરસાદને પગલે વહેતો થયો ધોધ. મંદિર ઉપરથી પાણીનો પ્રવાહ ચાલુ થતા જોવા મળ્યો રમણીય નજારો. ચારે તરફ જોવા મળ્યું માત્ર પાણી જ પાણી. દાહોદ જિલ્લામાં સવારથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. ફતેપુરામાં બેંક ઓફ બરોડા આગળ ઢીંચણસમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા સર્જાઈ હાલાકી. દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ધોધમાર વરસાદને કારણે દેવગઢ બારિયાની પાનમ નદી બે કાંઠે વહેતી થઈ. નદી નાળાઓમાં નવા નીરની થઈ આવક. દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. લીમડીની માછણ નદી ઉપરવાસના વરસાદને પગલે બે કાંઠે વહેતી થઈ. લીમડીના કરંબા ગામને જોડતો રોડ બંધ કરવામાં આવ્યો. પુલ ઉપર પાણી જોવા છતાં વહીવટીતંત્ર અજાણ. વડોદરાના ડભોઈ તાલુકાના બે ગામોનો સંપર્ક ખોરવાઈ ગયો. ડભોઈના આસગોલ અને અરણિયા ગામના માર્ગ પર પાણી ભરાઈ ગયા. માર્ગ પર પાણી આવી જતા બંને ગામ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરાયો. આણંદના સોજિત્રા પાસે કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડતા કેનાલમાં પાણી માર્ગ પર ફરી વળ્યા. સોજિત્રા ત્રંબોવાડ રોડ પર આવેલી છે કેનાલ. દાહોદ જિલ્લાના ખજૂરિયા ગામે તળાવની પાળમાં ગાબડું પડ્યું. અસરગ્રસ્ત થઈ શકે તેવા ઘરોના પરિવારજનોને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા. 209 લોકોને પ્રાથમિક શાળામાં આશરો અપાઈ કરાઈ જમવાની વ્યવસ્થા. દાહોદના દેવગઢ બારિયામાં વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થયા. દેવગઢ બારિયા ધાનપુર વચ્ચે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી. પંચમહાલના ગોધરામાં વરસાદ શરૂ. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડતા ભારે ઉકળાટ બાદ લોકોને રાહત મળી. પંચમહાલના ઘોગંબામાં બાવળનું વૃક્ષ એક્ટિવા ઉપર પડ્યું. 13 વર્ષના વિદ્યાર્થીનું મોત. પાછળ બેઠેલો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત. આણંદના લાંભેલ પાસે ઝાડ પડતા બેના મોત. ઝાડ નીચે બાઇક સવાર દંપતી ઊભું હતું તે સમયે અચાનક જ પડ્યું સૂકું ઝાડ. ગુજરાતમાં ભારે વરસાદ બાદ જળાશયો ભરાયા. રાજ્યમાં કુલ 204માંથી 36 જળાશયો 50% સુધી ભરાઈ ગયા તો 10% જળાશયો છલકાઈ ગયા. સરદાર સરોવરમાં કુલ સંગ્રહ શક્તિના 69.42% પાણી ભરાઈ ગયા. પશ્ચિમ રેલવેમાં વડોદરા વિભાગમાં કીમ કોસંબા રેલવે લાઇન ટ્રેક પાણીમાં ડૂબેલા. પુણે સહિતના વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી રેલ વ્યવહારને ભારે અસર. જેને પગલે 9 થી 12 ઓગસ્ટ સુધી 21 ટ્રેન કરાઈ રદ. અમદાવાદમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ. વરસાદી પાણીના કારણે કોચી એરપોર્ટ પણ પ્રભાવિત. અમદાવાદથી કોચી જતી આવતી ફ્લાઇટ રદ કરાઈ. અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 56 ફ્લાઇટો નિર્ધારિત સમય કરતા મોડી પડી. ડોમેસ્ટિક ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાઈ જવાને કારણે પેસેન્જર્સને ભારે હાલાકી. ફ્લાઇટ્સ લેટ પડવાને કારણે આવતી જ ફ્લાઇટ્સને પણ મોડું થયું. ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત. પુણે નિઝામુદ્દીન એક્સપ્રેસ, બાડમેર યશવંતપુર એક્સપ્રેસ, પુણે ઇન્દોર એક્સપ્રેસ, ઇન્દોર પુણે એક્સપ્રેસ, ચંદીગઢ કોચીવેલી એક્સપ્રેસ કરાઈ રદ. પંચમહાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલ પાસે હાઈવે ઉપર ટ્રક ધુવામાં ખાબકતા રહીશોમાં ફફડાટ. ગોધરા શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપર આવેલા સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ પાસે ધુવામાં ટ્રક ખાબકી ટ્રક ક્વાર્ટર્સ તરફ નમી જતા ક્વાર્ટર્સના રહીશોમાં ફફડાટ. ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ મોટા પ્રમાણમાં ધોવાઈ જતા વાપી હવે ખાડા નગરી બની. માર્ગો પર પડેલા ખાડા આગામી સમયમાં મોતના ખાડા સાબિત થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી. નબળા કામને કારણે રસ્તાઓનું ધોવાણ થયાનો આરોપ. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી. 8, 9 અને 10 ઓગસ્ટે સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ એસડીઆરએફની 17 ટુકડીઓ કરાઈ તૈનાત. અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવશે, પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સરકાર જન્મથી મોક્ષ સુધીના તમામ જીવો પ્રત્યે સંવેદનશીલ હોવાનું મુખ્યમંત્રીનું નિવેદન. કહ્યું સરકાર લોકો તેમજ અબોલ જીવ માટે છે કટિબદ્ધ. કચ્છ જિલ્લાના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રાજ્ય સરકારના કાર્યક્રમમાં હાજર. રૂપાણી સરકારના 3 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ.
ભાજપે પોતાના સદસ્યતા અભિયાન કાર્યક્રમને 9 દિવસ માટે આગળ વધાર્યું. હવે આ અભિયાન 20 ઓગસ્ટ સુધી ચાલશે. પહેલા આ અભિયાન 11 ઓગસ્ટે પૂર્ણ થવાનું હતું, પરંતુ હવે તે 20 ઓગસ્ટે પૂર્ણ થશે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થતા જ અનેક વ્યવસાય ક્ષેત્રે તકો ખુલી થઈ, જેમાં અમૂલે પણ સ્થાનિક જમ્મુ કાશ્મીર દૂધ ઉત્પાદક સહકારી લિમિટેડ સાથે સહયોગ કરી દૂધના વ્યવસાયના પ્રયત્નો ચાલુ કર્યા. ઉત્તર ગુજરાતના જાણીતા લોકગાયકો ભાજપમાં જોડાયા. ગમન સાતલ, દિવ્યા ચૌધરી, રવિ કોરજનો સમાવેશ. ઓલ ઇન્ડિયા દેવી પૂજક મંડળના સભ્યો પણ ભાજપમાં જોડાયા. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાની સાથે સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની કાશ્મીરની જમીન વેચવા કાઢી. મૃદુલના માતા પિતા અને ભાઈ કાશ્મીરમાં રહે છે. માતા પિતા સાથે વાત કરી 100 મરલા જમીન વેચાણ અર્થે કાઢી. ગૌરવ દહિયા કેસમાં રિપોર્ટ તૈયાર. સુનૈના તોમરની કમિટીએ તૈયાર કર્યો રિપોર્ટ. ગમે ત્યારે સીએમને સોંપાશે રિપોર્ટ. ભારતના મોટાભાગના એરપોર્ટ પર હાઈ એલર્ટ. અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ. વિઝિટર પાસ બંધ કરવામાં આવ્યા. રનવે પર ટર્મિનલ એરિયા પર સુરક્ષા વધારવામાં આવી. પ્રવાસીઓની અવર જવર પર રખાઈ રહી છે બાજુ. તમામ લોકો અને તેના માલ સામાનનું થઈ રહ્યું છે ચેકિંગ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર બોમ્બ મૂક્યાની ફેલાઈ અફવા. પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ. હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. સાબરકાંઠાના કલેક્ટર કચેરીમાં ખાનગી મોટરસાઇકલ કે કાર જેવા વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી. હોમગાર્ડ્સે તમામ મુલાકાતીઓને વાહન બહાર પાર્ક કરવા કહ્યું. હોમગાર્ડના અનુસાર આ કલેક્ટરનો મૌખિક આદેશ. ગાંધીનગરમાં ડેટા સેન્ટરમાં મેન્ટેનન્સની કામગીરી શરૂ થશે, જેના કારણે 9 ઓગસ્ટે રાત્રે 9 વાગે રાજ્યની તમામ ઓનલાઈન સેવાઓના શટર ડાઉન થશે. રાજ્યની જી સ્માર્ટ નેટવર્ક કનેક્ટેડ તમામ ઓનલાઈન સેવા બંધ કરાશે. ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાની ફેરવિચારણા કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે વડાપ્રધાન સહિત ટ્રિબ્યુનલને પત્ર લખ્યો. ચેમ્બર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નેશનલ ગ્રીન કાઉન્સિલનો આ ચુકાદો સીઈપીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા વિરોધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. શહેરમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થાય તે માટે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની હંગામી ધોરણે 700 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. સુરેન્દ્રનગરના ચોટીલાના પીયાવાની પ્રાથમિક શાળાના વાલીઓએ શાળાને તાળા માર્યા. લંપટ શિક્ષકની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી. શાળાના આચાર્ય સહિત શિક્ષકો પણ કંટાળ્યા શિક્ષકથી. ભાવનગર વાઘવાડી રોડ પર દબાણ હટાવવામાં આવ્યું. કાર સર્વિસની દુકાનનું દબાણ હટાવવામાં આવ્યું. રસ્તા પર દબાણ હોવાથી મહાનગરપાલિકાના દબાણ વિભાગની કાર્યવાહી. અગાઉ નોટિસ છતાં નહીં દબાણ હટાવતા હટાવવામાં આવ્યું દબાણ. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ચોરી મામલે યાર્ડના 2 ડિરેક્ટરો ઉપવાસ પર ઉતર્યા. વિનુભાઈ હપાણી, હરજીભાઈ સરધારા સાથે વેપારીઓ પણ ઉપવાસ પર ઉતર્યા અને સત્તાધીશો બેદરકાર અને ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કર્યો. જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં ફૂડ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. છાપાના કાગળોમાં વેચાણ, એપ્રન અને ગ્લવ્સ નહીં પહેરનારને નોટિસો આપવામાં આવી. સુરતના આરોગ્ય વિભાગે તહેવારો પહેલા જ બોલાવી તવાઈ. 7 ઝોનમાં આવેલા મીઠાઈના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરી. રાજકોટના ખેડૂતોને હવામાનની જાણકારી મળશે અને તે પણ વિનામૂલ્યે. ખેડૂતોને મેસેજ દ્વારા તેમની ભાષામાં હવામાનની જાણકારી આપવામાં આવશે. દેશના 3 રાજ્યોના 3 જિલ્લામાં ખેડૂતોના ફોન નંબરના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરાઈ. સમગ્ર ગુજરાતના 400 તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ખેડૂતોને ખેતી માટે પાણી આપવાનો કેબિનેટમાં લેવાયો નિર્ણય. ખેડા, આણંદ અને મધ્ય ગુજરાતમાં ડાંગરની વાવણી અને ધરની રોપણી માટે મહી કમાન્ડ એરિયામાંથી પાણી આપવાનો નિર્ણય લેવાયો. બનાસકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું ઉદઘાટન. મુખ્યમંત્રીએ ટેટોડામાં ગૌશાળા સંચાલિત પશુ હોસ્પિટલનું અનાવરણ કર્યું. 1.5 કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરાયું. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી. શહેરના જાગતા વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું. 2 જેસીબીની મદદથી લોખંડના પતરાઓ અને પાઇપ દૂર કરવામાં આવ્યા. રોડ પર દબાણ હટાવતા લોકોના ટોળા ઉમટી પડ્યા, જ્યાં પોલીસને સાથે રાખીને કરવામાં આવી કામગીરી. 90,000 અમદાવાદીઓએ ન ભર્યો ઈ મેમો. ₹42 કરોડનો દંડ હજુ પણ વસૂલવાનો બાકી. આરટીઓએ વાહનની તમામ કામગીરી સ્થગિત કરી. લાયસન્સ, વાહન ટ્રાન્સફર સહિત આરટીઓને લગતું કામ કરવું હશે તો પહેલા ભરવો પડશે ઈ મેમો. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે 4થા દિવસે પણ રેલમાર્ગ ખોરવાયો. રેલવે ટ્રેક ધોવાઈ જતા અમદાવાદની કુલ 3 ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી. તો 3 ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી. છેલ્લી ઘડીએ ટ્રેન રદ થતા મુસાફરોને પડી હાલાકી. સ્પાઇસજેટની ફ્લાઇટ્સ મોડી પડવાનો સિલસિલો યથાવત. કુલ 10 ફ્લાઇટ્સ મોડી પડી. ડોમેસ્ટિક સેક્ટરમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટ વચ્ચે ટાઇમિંગને લઈને ચાલી રહી છે હરીફાઈ. ગુજરાતમાં જંગલની કુલ 34,791 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણ. આ જમીન પર પરત કબજો મેળવવાનું હજુ પણ બાકી. લોકસભાના સત્રમાં વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીએ આપી માહિતી. જંગલની જમીન ઉપર દબાણ મામલે ગુજરાત દેશમાં 6મા ક્રમે.
અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 7 એકમો સીલ કરવામાં આવ્યા. કુલ 106 એકમોને નોટિસ આપી 6 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. રોગચાળાના મામલે મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં આવ્યું. 1000 થી માંડીને રૂપિયા 1 લાખ સુધીનો દંડ ફટકાર્યો. અમદાવાદમાં ચાલુ કારમાં લાગી આગ. ગુજરાત કોલેજ નજીક કારમાં અચાનક આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈની પણ જાનહાનિ નથી થઈ. એટીએમથી જશોદાનગર રોડ પર સર્જાયો અકસ્માત. રાત્રે 9 વાગે બીઆરટીએસ કોરિડોરમાં રસ્તો ઓળંગવા જતા યુવાન બીઆરટીએસ એસટી બસની નીચે કચડાઈ ગયો. પાવાગઢથી ખરીદ જતી એસટી બસ નીચે કચડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર આસામ જતો યુવક ધારદાર છરી સાથે ઝડપાયો. સીઆઈએસએફે ચેકિંગ દરમિયાન તેને ઝડપી પાડ્યો. પોતાના બૂટમાં સંતાડેલી છરી કબજે કરી તેને એરપોર્ટ પોલીસ સ્ટેશને હવાલે કરવામાં આવ્યો. રાજ્યસભા ચૂંટણી પિટિશન મામલે દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જુબાની આપવા માટે કોર્ટમાં હાજર રહ્યા. શુક્રવારે ફરી થશે ઉલટ તપાસ. સુરતમાં સરકારી અનાજ ગોડાઉનના મેનેજર અને મદદનીશ 20,000ની લાંચ લેતા ઝડપાયા. ટ્રાન્સપોર્ટ અને લેબર કોન્ટ્રાક્ટર પાસેથી 20,000ની લાંચ લીધી હતી. સુરત શહેરમાં મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ ઓનલાઈન વેપાર કરતા લોકો પર દરોડા. સુરતમાં સરથાણા વિસ્તારમાં કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન. બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પ્રોડક્ટ વેચતા વેપારીઓ સાણસામાં. મુંબઈની ટીમ દ્વારા સુરતમાં સર્ચ ઓપરેશન કરાયું હાથ. મલેશિયામાં આણંદના બંધક બનાવાયેલા 3 યુવકોને મુક્ત કરાવી લેવામાં આવ્યા. આણંદના સાંસદના પ્રયાસથી આ 3 યુવકો મુક્ત થયા. આ 3 યુવકો હવે સલામત છે. પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ. યુવકોએ વિડીયો મોકલીને આણંદના સાંસદનો આભાર માન્યો. પાલનપુરમાં રેલવે પોલીસનો ડ્રેસ પહેરી ઠગાઈ કરતો યુવક ઝડપાયો. વિકલાંગ પાસે સર્ટી ન હોય તેવા મુસાફરોને છેતરતો હતો શખ્સ. આરપીએફના જવાને શંકા જતા યુવકને ઝડપી પાડ્યો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આઈસર ગાડીએ પોલીસવાને ટક્કર મારી પોલીસની હત્યાનો પ્રયાસ કર્યો. આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. જેતપુરના ડીવાયએસપી જેએમ ભરવાડ પર રૂપિયા 8 લાખની લાંચ લેવાનો આક્ષેપ. આ કેસમાં જેતપુરના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી. ડીવાયએસપી જેએમ ભરવાડની શોધખોળ ચાલુ. તેમની કાર બિનવારસી હાલતમાં મળી આવી. અમદાવાદના હરેન પંડ્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી. સીબીઆઈએ તેલંગાણાથી કરી ધરપકડ. અઝગર અલીને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીબીઆઈ કોર્ટમાં કરાયો રજૂ. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે પડોશીએ આચર્યું દુષ્કર્મ. આસપાસના લોકોએ આરોપીને પકડીને પાડ્યો કર્યો પોલીસના હવાલે. આરોપીના બાળકીના પરિવાર સાથે સારા સંબંધ. અરવલીમાં શામળાજી રતનપુર બોર્ડર પર દેશી પિસ્તોલ અને 2 કારતૂસ સાથે કારચાલકની અટકાયત કરવામાં આવી. શામળાજી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ઇન્દોરના શખ્સની અટકાયત કરી તો અન્ય એક ફરાર થયો. પિસ્તોલ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. આ સાથે જ સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અપડેટ્સ માટે જોડાયેલા.